નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત, આપની સાથે હું છું ખ્યાતિ. આજે રાજ્યમાં 1200થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આવશે. 4 ફેબ્રુઆરીના રોજ આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ માટે 5928 અને સભ્યપદ માટે 22036 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, તો 214 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તમામ સ્થળે ઈવીએમ દ્વારા મતદાન કરવામાં આવ્યું. આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના ચિહ્ન પર લડવામાં નથી આવતી, પરંતુ પરોક્ષ રીતે રાજકીય પક્ષો તેમના સમર્થકો જીતે તે માટે રસ લેતા હોય છે, અને એટલે જ વિધાનસભાની ચૂંટણી બાદ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી વધુ રસપ્રદ બની છે. વાગ્યાથી થશે મતગણતરીનો પ્રારંભ. 1131 ગ્રામ પંચાયતોનું આજે આવશે પરિણામ. સરપંચ માટે હતા 5928 ઉમેદવારો, તો કુલ 22036 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. 214 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. 1131 ગ્રામ પંચાયતોનું આજે પરિણામ આવવાનું છે, તેના પર સૌ કોઈની નજર છે. સરપંચ માટે 5928 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે, તો ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ પર રહેશે ઈટીવીની સતત નજર. મિશન સ્થાનિક સ્વરાજને લઈને તમામ બેઠકોના પરિણામો માત્ર ને માત્ર ઈટીવી ન્યૂઝ ગુજરાતી પર. 22000થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. 4 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે મતગણતરી હાથ ધરાનાર છે, ત્યારે પરિણામોને લઈને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. તો આખરે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરાનાર છે, ત્યારે તે પૂર્વેની તૈયારીઓ થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો, ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ ઈવીએમ સીલ છે અને 9 વાગે ઈવીએમ ખુલ્યા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. તે પૂર્વેના દ્રશ્યો વડોદરાથી અમે આપને બતાવી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીની પૂર્વે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માત્ર વડોદરા, પરંતુ આપને બતાવીએ સુરત ખાતે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાનાર છે. ઈવીએમ અહીં લાવી દેવામાં આવ્યા છે, જ્યાં લોક સીલ કરી દેવામાં આવેલા છે. રૂમ આ ખોલવામાં આવશે, 9 વાગ્યા બાદ જ આ રૂમ ખુલશે. સ્ટ્રોંગ રૂમની અંદર તમામ ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની ગફલત ન થાય તેના જ માટે પૂરતી તકેદારી પહેલેથી રાખવામાં આવી હતી. તાલુકા સેવા સદન ખાતે હાલ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. આખરે કોણ બનશે સરપંચ? 1131 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. 4 ફેબ્રુઆરીએ જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં 80.68% જેટલું મતદાન થયું છે. 5928 ઉમેદવારો છે. તમામ ઉમેદવારોના સભ્યપદ માટે આજે ચૂંટણીનો જંગ પરિણામો બાદ જ સ્પષ્ટ થશે, તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈવીએમ 9 વાગ્યાની સુમારે ખુલશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામો પર સૌ કોઈની નજર છે. કોણ બનશે સરપંચ? આ સૌથી મોટો સવાલ. મિશન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો કોઈ પણ પક્ષના ચિહ્ન સાથે નહીં, પરંતુ અલગ અલગ ચિહ્ન સાથે લડાતી હોય છે. પરંતુ તમામ બંને પક્ષ દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવે છે કે ખાસ ગ્રામ પંચાયતની ચૂંટણી પર જો વધુ પોતાનો મદાર રહેશે, તો આવનારી ચૂંટણીની અંદર પણ તેઓને ફાયદો થઈ શકે છે. તો વડોદરાથી સંવાદદાતા ફરીદ ખાન અમારી સાથે જોડાયા છે. સુરતથી કીર્તેશ પણ જોડાઈ ચૂક્યા છે. બંને પાસેથી જાણીશું 9 વાગે મતગણતરી હાથ ધરાનાર છે તે પૂર્વેની કેવી તૈયારી. જી ફરીદ.
ખ્યાતિ બિલકુલ જે રીતે 4 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની જે ગ્રામ પંચાયતની મતદાન જે ઉત્સાહના માહોલ વચ્ચે એક ઊંચા ટકાવારી સાથે બિલકુલ યોજાયું. હવે ઉત્સુકતાથી સૌ કોઈ સમર્થકો લઈને જે સરપંચના ઉમેદવારો છે તે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કાઉન્ટિંગ શરૂ થાય અને એમણે જે આ છેલ્લા 48 કલાકની અંદર જે ગણિત માંડ્યા છે કે કોણ જીતશે કોણ હારશે, તમામ ગણિતો હવે થોડાક જ મતલબ કે સમયની અંદર ઈવીએમ મશીનમાંથી તેમનું જે ભાવિ જે મતદારોએ સીલ કર્યું છે તેનું પરિણામ આવી જશે. વડોદરાના જે જિલ્લા શિક્ષણ અધિકારીની જે પરિસર છે ત્યાં સુરક્ષા વ્યવસ્થાના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે બિલકુલ બરાબર 9 વાગે મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે અને એ પહેલાંની તમામ તૈયારીઓ જે છે એ સંપન્ન કરી દેવામાં આવી છે. જે સરપંચો જે છે વડોદરા જિલ્લાના 8 તાલુકાના 178 ગ્રામ પંચાયતમાં 840 સરપંચો જે છે એ પોતાના મેદાનમાં છે. 3423 ખ્યાતિ જે વોર્ડ પ્રતિનિધિ છે તે ઉમેદવારો છે. આમ આપ જોઈ રહ્યા છો અહીંયાના હું તમને સીધા દ્રશ્યો બતાવું છું જે કાઉન્ટિંગ જે છે હવે બરાબર 9 વાગે શરૂ થશે. તે પહેલાં અહીંયા આગળ જે અધિકારીઓ જે છે એ તમામ અંતિમ જે બિલકુલ ઓપ આપી રહ્યા છે કે કાઉન્ટિંગ શાંતિપૂર્ણ રીતે સમયસર અને એકદમ જે સ્થિતિ જે છે કોઈ પણ જાતની કોઈ અપ્રિય ઘટના ના બને એ રીતે સંપન્ન થાય. આમ તમામ જે કાઉન્ટિંગનું જે અંતિમ જે સ્વરૂપ છે બિલકુલ સેટ કરી દેવામાં આવ્યું છે. અહીંયા આગળ જે સુરક્ષા વ્યવસ્થા છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય અને મોટી સંખ્યામાં જે સમર્થકો છે એ બિલકુલ વિજેતા ઉમેદવાર અને આવકારવા માટે મોટી સંખ્યામાં તેઓ જે કાઉન્ટિંગ સેન્ટરો ઉપર બિલકુલ આવતા હોય છે ત્યારે કોઈ પણ જાતની અપ્રિય ઘટના ના બને શાંતિપૂર્ણ રીતે કાઉન્ટિંગ પછી પરિણામ જાહેર થયા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બરાબર 9 વાગે વડોદરાના જે આ જિલ્લા શિક્ષણ સમિતિનું જે પરિસર છે ત્યાં 35 જે ગ્રામ પંચાયતો છે તેની મતગણતરી શરૂ થશે અને તેના માટે આખરી ઓપ જે છે તે ખ્યાતિ આપી દેવામાં આવ્યો છે. જી જો બિલકુલ, ખાસ કરીને કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. પ્રાથમિક મુદ્દાઓની વાત કરીએ તેને લઈને જ વોટિંગ કરવામાં આવે છે. 80.68% જેટલું મતદાન આ વખતે થયું છે. મતદાનના આધારિત પર જોવા જઈએ તો કયા પ્રકારનું અત્યારે દેખાઈ રહ્યું છે. સરપંચ જ્યારે ચૂંટવામાં આવતા હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીની અંદર મુદ્દાઓ સાથે જો તેમને ખાસ ને ખાસ જો તેમને કમ્પેર કરવામાં આવે તો શું કહેશો આપ? તમે જે રીતે વાત કરી હતી કે આમ તો સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ કોઈ પણ રાજકીય પક્ષના ચિહ્ન ઉપર બિલકુલ લડાતી નથી, પરંતુ પરોક્ષ રીતે રાજકીય પક્ષો પોતાના સમર્થકોને આ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારતા હોય છે અને દરેક રાજકીય પક્ષ આડકતરી રીતે એવું ઈચ્છતો હોય છે કે પોતાનો સમર્થક જે છે એ સરપંચ એવું સર્વોચ્ચ પદ છે જે ગામની અંદર એનું એક મહત્વનું સ્થાન છે. એટલે આગામી જ્યારે વિધાનસભાનું ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય તો સ્થાનિક સ્વરાજ્યનું જે ગ્રામ પંચાયતનું જે એકમ છે એ મતદાન માટે મતદારો માટે એ તે રાજકીય પક્ષો માટે ઘણું મહત્વપૂર્ણ રહેતું હોય છે. તો આ એક મુદ્દો બહુ જ મહત્વપૂર્ણ બનતો હોય છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. બીજા જે સ્થાનિક મુદ્દાઓ હોય છે ખાસ કરીને સ્થાનિક વિકાસ છે, પાણી છે, રસ્તા છે, આરોગ્યની જે ત્યાં આગળ કેવી વ્યવસ્થા છે, આવા સ્થાનિક મુદ્દાઓ પણ મહત્વપૂર્ણ રોલ એમાં હોય છે. બીજું કે સરપંચ જે છે એ કઈ રીતે એનો પોતાનો જે કારણ કે જ્યારે બહુ મર્યાદિત મતદારોની અંદર બિલકુલ આ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી થતી હોય તો સરપંચનું વ્યક્તિત્વ પણ આમાં મહત્વપૂર્ણ ભાગ બિલકુલ ભજવતું હોય છે. તો આ તમામ મુદ્દાઓને લઈને ખ્યાતિ બિલકુલ એક ઊંચા ટકાવારી સાથે ગ્રામ પંચાયતોનું મતદાન થયું છે અને જે મતદારોએ ઉત્સાહની અંદર જે મતદાન કર્યું છે કોનું ભાવિ જે છે એ તમામ જે છે તે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. ત્યારે હવે 9 વાગે જ્યારે બિલકુલ ઈવીએમ મશીન જે મતગણ શરૂ થશે બિલકુલ એક અડધો કલાક કે કલાકની અંદર એક એક ગ્રામ પંચાયતના પરિણામ જે છે એ બહાર આવશે. જી બિલકુલ, જેના પર સૌ કોઈની નજર છે. ત્યારબાદ વાત કરીએ સુરત ખાતેની તૈયારીઓને લઈને. કીર્તેશ પાસે જઈશું સીધા. કીર્તેશ જણાવશો સુરત ખાતેની તૈયારીઓ કેવી છે મતગણતરી પૂર્વે? ચોક્કસપણે 4 ફેબ્રુઆરીએ થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ છે. 9 વાગ્યા બાદ જે રીતે ઈએમ ખુલશે ત્યારબાદ સરપંચોની ચૂંટણીનું પરિણામ આવશે. સુરત જિલ્લાની વાત કરવામાં તો સુરત જિલ્લામાં અલગ અલગ 3 જગ્યા પર 3 બેઠકોમાં પેટા ચૂંટણી છે. જ્યારે દક્ષિણ ગુજરાતની ઓવરઓલ વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં 14 બેઠકો છે, તેમાંથી 1 સમરસ થતા 13 બેઠકોનું પરિણામ આવશે. નવસારીમાં 35 બેઠકો છે, તેમાંથી 2 સમરસ થતા 33 બેઠકો અને વલસાડ જિલ્લામાં 13 બેઠકો
માંથી ત્રણ સમરસ થતા 10 એટલે ઓવરઓલ 9 વાગ્યા પછી આ તમામ પરિણામો શરૂ થઈ જશે. ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે એકવાર વિઝ્યુઅલ બતાવ્યા કે સુરત અંદર ઓલપાડ ખાતે આવેલા આ બિલ્ડિંગમાં 9 વાગ્યા બાદ મતગણતરી શરૂ થશે. એક જો કે એકાદ કલાકમાં ગણતરી પૂર્ણ થશે, પણ જે રીતની ગણતરી છે તેને લઈને પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. જે રીતે સુરતમાં 3 જ બેઠક હોવાને લઈને સુરતના ઓલપાડ ખાતે 1, અથોડા અને બારડોલી ખાતે એમ કરીને 3 બેઠકો પર પેટા ચૂંટણીનું પરિણામ આગામી 1 કલાક બાદ શરૂ થશે અને 1.5 અથવા 1.25 કલાકમાં એના પરિણામ જાહેર થઈ જશે. બિલકુલ, હિતેન્દ્ર પાસે જઈશું. સીધા ગાંધીનગર ખાતેની પણ પૂર્વ તૈયારીઓ જાણી લઈએ, કયા પ્રકારનું માહોલ છે. જી હિતેન્દ્ર. ક્યાંથી ગાંધીનગર જિલ્લામાં કલોલ, દહેગામ અને માણસા આ 3 તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ હતી. કુલ 10 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી, જેમાં માત્ર 5 ગ્રામ પંચાયતનું જ મતદાન થયું હતું, બાકીની 5 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. 1 કલાકની અંદર તમામે તમામ ગ્રામ પંચાયતના પરિણામો આવી શકે છે. બિલકુલ, આભાર આપ તમામનો. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં પણ રહીશું. આજે પરિણામ પર રહેશે તમામની નજર. ઈટીવી તમામે તમામ પળેપળના સમાચાર આપના સુધી પહોંચાડશે. મિશન સ્થાનિક સ્વરાજ્ય 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાનાર છે. તો સમરસ થયેલી 214 બેઠક સિવાયની જો વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણી 4 ફેબ્રુઆરીએ યોજાયા બાદ આજની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ. 80.68% મતદાન થયું છે. 5928 ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થશે. વાત અરવલ્લીની કરીશું. 62થી વધુ ગ્રામ પંચાયતોનું આજે પરિણામ. 251 વોર્ડની અંદર મતદાન થયું હતું. મતદાન જિલ્લાના 6 સેન્ટર પર હાથ ધરાશે મતગણતરી. 250 જેટલા કર્મચારીઓ દ્વારા મતગણતરી હાથ ધરાશે. 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. આપને ફરી એકવાર જણાવી દઈએ કે અરવલ્લીની વાત જો કરવામાં આવે તો 62થી પણ વધુ ગ્રામ પંચાયતોનું આજે પરિણામ આવવાનું છે. 251 વોર્ડના સભ્યો માટે મતદાન થયું હતું. જિલ્લાના 6 સેન્ટર પર મતગણતરી હાથ ધરાશે. 250 જેટલા કર્મચારીઓ દ્વારા મતગણતરી હાથ ધરાશે. 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. અરવલ્લી નિતર મતગણતરી પૂર્વે જે રીતે તૈયારીઓ છે, 6 સેન્ટર બનાવવામાં આવ્યા છે. 250 જેટલા કર્મચારીઓ તૈનાત છે. કર્મચારીઓ દ્વારા મતગણતરી હાથ ધરાનાર છે. જિલ્લાના 6 સેન્ટર પર અલગ અલગ જગ્યાઓ પર 251 વોર્ડના સભ્યો માટે જે મતદાન થયું હતું તેનું કાઉન્ટડાઉન શરૂ થશે. મતગણતરી હાથ ધરવામાં આવશે. 250 જેટલા કર્મચારીઓ દ્વારા મતગણતરી હાથ ધરાશે. હાર્દિક જોડાયા છે અમારી સાથે અરવલ્લીથી. હાર્દિક, જે રીતે અલગ અલગ 6 સેન્ટર પર મતગણતરી હાથ ધરાનાર છે, કેવી તૈયારીઓ? ચોક્કસ ખ્યાતિ જણાવી દઉં કે અરવલ્લી જિલ્લામાં 62 ગ્રામ પંચાયતોના ચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. થોડીક ક્ષણોમાં પરિણામોની ગણતરી શરૂ થશે, મતગણતરી શરૂ થવાની છે. ત્યારે 62 ગ્રામ પંચાયતોમાં 308 સરપંચ ઉમેદવારો છે, જ્યારે 703 વોર્ડના સભ્યોના ઉમેદવારો છે તેના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા મતગણતરી સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ અને મતગણતરી શાંતિપૂર્ણ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 250થી વધુ કર્મચારીઓ મતગણતરી માટે જોડાયા છે. અરવલ્લી જિલ્લાના 6 તાલુકા માલપુર, મેઘરજ, ધનસુરા, ભિલોડા સહિત તમામ તાલુકા મથકો ઉપર મતગણતરી થઈ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં 20 ગ્રામ પંચાયતોની ગણતરી થવાની છે. બાયડમાં 13 ગ્રામ પંચાયતોની ગણતરી છે. માલપુરમાં 11 ગ્રામ પંચાયતોની ગણતરી છે. આ પ્રમાણે જ અલગ અલગ જગ્યાએ મતગણતરી થવાની છે. આભાર હાર્દિક આપનો તમામ માહિતી બદલ. અને હવે વાત કરીશું અટકળના અંતની. આગામી 19 ફેબ્રુઆરીને રોજ વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે. સત્રના પ્રથમ દિવસે જ પ્રોટીમ સ્પીકર નિમાબેન આચાર્ય વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી કરાવશે. સૂત્રોનું જો માનીએ તો વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના નામ પર પસંદગીનો કળશ ઢોળી દેવામાં આવ્યો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને ફરી એકવાર કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો.
गत विधानसभा में अध्यक्ष रहेला रमणलाल वोरा दसाड़ा बैठक पर थी हारी जता नवी सरकार में विधानसभा ना अध्यक्ष कौन बनशे ते प्रश्न चर्चानो विषय बन्यो। भूतकाल में आनंदीबेन ने गुजरात ना मुख्यमंत्री तरीके नी जवाबदारी सौंपवामां आवी हती, जेना कारणे अनुमान लगावाई रह्युं हतुं के रूपाणी सरकार में फरी एक वार भूजना धारासभ्य नीमाबेन आचार्य ने अध्यक्ष पद सौंपवामां आवशे, परंतु नीमाबेन ने प्रोटेम स्पीकर बनावाता तेमना नामनी चर्चा पर पूर्ण विराम लागी गयुं छे। सूत्रोनुं मानीए तो विधानसभाना नवा अध्यक्ष तरीके वडोदराना धारासभ्य राजेन्द्र त्रिवेदीना नाम पर पसंदगीनी मोहर लगावी देवामां आवी छे। राजेन्द्र त्रिवेदी भूतकाळनी सरकारमां सांस्कृतिक मंत्री रही चुक्या छे अने व्यवसाय वकील होवाना कारणे कायदाकीय क्षेत्रे पण खासो अनुभव धरावे छे। नवी सरकार बन्या बाद एवा पण सूर उठ्या हता के मंत्रीमंडळमां मध्य गुजरातनी अवगणना करवामां आवी छे, એટલે જો રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ બને છે તો આ વિવાદ પણ શાંત થઈ જશે। બીજી તરફ નીતિન પટેલ અને પરસોત્તમ સોલંકી સહિત કેટલાક મંત્રીઓ ખાતાની ફાળવણીને લઈને પણ નારાજ હતા, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળના વિસ્તરણ સમયે યોગ્ય સ્થાન આપવાનો વાયદો કરીને વિવાદ ઠંડો પાડી દીધો છે। જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર લોકસભાની ચૂંટણી સમયે જ થશે। આગામી 19મી ફેબ્રુઆરીએ વિધાનસભાનું બજેટ સત્ર મળનાર છે। સામાન્ય રીતે જ્યારે નવા અધ્યક્ષની ચૂંટણી થનાર હોય ત્યારે સત્રના પ્રથમ દિવસે જ પ્રોટેમ સ્પીકર દ્વારા પક્ષ અને વિપક્ષના સૂચિત નામો મંગાવવામાં આવે છે અને તેના પર જે તે ઉમેદવારના નામ પર ધારાસભ્યનું વોટિંગ કરાવાય છે। જે ઉમેદવારને સ્પષ્ટ બહુમતી મળે તેને જ વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ઘોષિત કરાય છે। આ વખતે ભાજપ પાસે ધારાસભ્યોની સ્પષ્ટ બહુમતી છે, ત્યારે પૂર્વ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના નામ પર વિધિવત રીતે મહોર લાગશે। આગામી 19મી ફેબ્રુઆરીએ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ઘોષિત થશે। કેમેરા પર્સન સાગર સાથે ગીતા મહેતા, ઈટીવી ન્યૂઝ, ગાંધીનગર। તો ભરૂચમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। હાઈવે પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 15 મુસાફરોને ઇજા પહોંચી છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। હાઈવે પર ટ્રકની પાછળ અચાનક બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। તો મોરબીની વાત કરીશું, જ્યાં પોલીસ અને એક વૃદ્ધ વચ્ચે મારપીટનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં 4 જેટલા પોલીસ કર્મી મળી જાહેર માર્ગ પર એક વૃદ્ધને મારપીટ કરી રહ્યા છે। મોરબીના રવાપર ચોકડી ખાતે પોલીસ કર્મચારી અને ટુ વ્હીલર સવાર વૃદ્ધ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ રોષે ભરાયેલા પોલીસ કર્મચારી લાઠી લઈને વૃદ્ધ પર તૂટી પડ્યા। જોતજોતામાં આસપાસમાં લોકોનું ટોળું એકઠું થયું, તેમ છતાં કોઈપણ જાતની પરવા કર્યા વિના પોલીસ બેફામ રીતે વૃદ્ધને મારવા લાગી હતી। તો મોરબીના પીએસઆઈ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું છે કે વૃદ્ધે પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી, તેથી તેમના પર હુમલો કરાયો। હકીકતમાં એવું છે કે પોલીસ પર હુમલો કર્યો અને પોલીસને માથામાં બાબાએ કંઈક જપાજપી દરમિયાન જે પથ્થર મારી દીધેલ છે અને પથ્થર મારતા માથામાંથી અમારા જે પોલીસ કોન્સ્ટેબલ છે રાજુભાઈ ભોળાભાઈ બાવળિયા કરીને એમને માથામાં વાગેલ હોય અને ઈજા થયેલ હોય તો દવાખાનામાં સારો પ્રાથમિક સારવાર લીધેલ છે। હાલમાં પેલા વડીલ વિરુદ્ધની કાર્યવાહી પોલીસ ફરિયાદ લેવાની તજવીજ ચાલે। તો આ સાથે બુલેટિન માં અત્યારે બસ આટલું, રજા આપશો, નમસ્કાર।